વડોદરાવાસીઓ હવે પાણીપુરી નહીં ખાઈ શકે। વડોદરામાં 3 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ। પાણીપુરી વેચનારાઓને હાઇજીનની ટ્રેનિંગ આપવામાં આવશે। તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે। વડોદરામાં પાણીપુરીના વિક્રેતાની ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। માંજલપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા। પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી। 22 કિલોથી વધુ સડેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો તો 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો પણ નાશ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમના દરોડા જોવા મળી રહ્યા છે। જે પાણીપુરીના વિક્રેતાઓ હોય છે ત્યાં આરોગ્યની ટીમના હાલ અહીંયા દરોડા જોવા મળી રહ્યા છે અને જે રીતે હાલ અહીંયા અખાદ્ય ચણાનો જથ્થો પણ હાલ અહીંયા ઝડપાયો છે। આપણે દર્શાવીએ કે કેવી કયા પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા પાણીપુરી બનતી હોય છે। આ જે ચણા છે તે પણ અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે અને આ ચણા જે ગંતીમાં અહીંયા રાખવામાં આવતા હોય છે એ ગંતીના સ્થળે પણ આરોગ્યની ટીમ હાલ અહીંયા પહોંચી છે અને સડેલા બટાકા અને અખાદ્ય ચણાનો જે જથ્થો છે તેનો હાલ એ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ખરાબ અખાદ્ય બટાકા અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવેલા જોવા મળે છે, જેને ડિસ્ટ્રોય કરીએ છીએ તાત્કાલિક જ। ચણા અને 5 કિલો ચણા અને 10 કિલો બટાકા માફેલા તાત્કાલિક આપણે નાશ કરીએ છીએ અને સ્વચ્છતા માટેની નોટિસ આપીએ છીએ। કેટલા ટાઈમ થી બનાતે હોય છે પાણીપુરી? લગભગ 2 સાલ છે। આલુ તો આપકે બિગડે હુએ ક્યાં તો હોગે? આલુ બિગડે નહીં સર, વો ક્યા જો વહાં આલુ આતા હૈ તો કોઈ કોઈ મે કાચી લગા રહેતા હૈ। દુકાનદાર અહીંયા પાણીપુરી બનાવે છે ત્યાંની પણ જે પરિસ્થિતિ જુઓ તો અહીંયા ગંદકી જોવા મળી રહી છે। ગટરના પાણી અહીંયા વહી રહ્યા છે અને આવા જ સ્થળ ઉપર અહીંયા પાણીપુરી અહીંયા બનાવવામાં આવે છે। આ પ્રકારના જે બટાકા હોય છે તેનો અહીંયા યુઝ કરાય છે અને આ જે બટાકા અખાદ્ય હોવાનું પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ અહીંયા કહી રહ્યા છે। તમામ જે બટાકા છે તે દ્રશ્ય પરથી કહી શકાય ખાવા લાયક નથી અને આ પ્રકારના પાણીપુરી લોકો આરોગતા હોય છે, તેથી પાલિકાની ટીમ તો કાર્યવાહી કરી રહી છે પરંતુ પાણીપુરી ખાતા જે પાણીપુરીના શોખીન હોય છે તેઓએ પણ હવે ચેતી જવાની જરૂર છે। કેમેરા પર્સન નિકેશ ઓળંગ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમ હવે એક્શનમાં આવી છે। પાણીપુરીના વિક્રેતાઓ કે જ્યાં મોટા પાયે પાણીપુરીના શોખીનો જતા હોય છે અને ત્યાં અખાદ્ય ચણા અને બટાકા આરોગતા હોય છે, કદાચ જે રોગચાળો વકર્યો છે તે પણ એક કારણ આની પાછળ હોઈ શકે, ત્યારે પાણીપુરીના વિક્રેતાઓ પર દરોડા પડી રહ્યા છે। આરોગ્ય વિભાગના જે મુકેશ હોય છે તે આપણી સાથે છે। સાહેબ, જે રીતે આ દરોડા છે, હાલ કેટલી ટીમ છે અને શું કામગીરી ચાલી રહી છે? અત્યારે આપણી 4 ટીમો કાર્યરત છે અને ગઈકાલે પણ આપણે આ કામગીરી કરવામાં આવી હતી। એટલે પાણીપુરીના જે બનાવતા જે યુનિટો છે, જ્યાં પાણીપુરી બને છે, પાણી બને છે, ચટણી છે, આ વિક્રેતાઓને ત્યાં આપણે રેડ પાડવામાં આવી હતી 4 ટીમો દ્વારા અને ગઈકાલે 200 કિલો જેટલા બટાકા છે, પછી ચટણી છે, પાણીપુરીનું પાણી છે, પાણી પૂરી છે, આ બધી વસ્તુઓનો આપણે નાશ કરવામાં આવેલો હતો। 3 દિવસ માટે પાણીપુરી નહીં વેચવા દેવાય તેવો નિર્ણય? જે જગ્યાએ પાણીપુરી વેચતા હશે એને બંધ કરાવવામાં આવશે। અત્યારે તો 3 દિવસ પણ અમારી ડ્રાઈવ છે, કન્ટિન્યુઅસ હમણાં ચાલુ રહેશે હવે, જ્યાર સુધીના કેસો જે ઓછા નહીં થાય ત્યાર સુધી ચાલુ રાખીશું। હાઇજીન કેવી રીતે મેન્ટેન કરવાનું, સેનિટેશન કેવી રીતે મેન્ટેન કરવાનું, એ લોકોએ રો મટીરિયલ કેવી રીતે લાવવાનું, કઈ ક્વોલિટીમાં લાવવાનું, એ બધી જ વસ્તુ એ લોકોને જે ફોસ્કોસ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની FSSAIના જે ટ્રેનર છે એ આવીને તાલીમ આપશે એ લોકો। 3 દિવસ પછી પણ કાર્યવાહી કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અમારી। શહેરમાં રોગચાળો વકર્યો છે અને જ્યાં સુધી ઝાડા ઉલટી તાવના કેસ ઓછા નહીં થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં આગામી 3 દિવસ પાણીપુરી નહીં વેચવા દેવાય તેવું આરોગ્ય વિભાગના અધિકારી હાલ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।